नमस्कार, હું સ્વાતિ જયેશભાઈ જોશી, ઉપશિક્ષિકા, કવાસ પ્રાથમિક શાળા, તાલુકો ચોર્યાસી, જિલ્લો સુરત. ઇનોવેશન ફેસ્ટિવલ 2022-23માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારા ઇનોવેશનનું નામ છે પહલ. આપણે સૌ જાણીએ છીએ કે કોવિડ-19ની પરિસ્થિતિ દરમિયાન ઓનલાઇન શિક્ષણને કારણે વિદ્યાર્થીઓમાં મોબાઈલ તરફનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે, જેના કારણે તેમનામાં સર્જનાત્મકતાનો અભાવ, વિજ્ઞાનમાં આવતી અધ્યયન નિષ્પતિ કે વિદ્યાર્થી પોતાની આસપાસમાં પ્રાપ્ત વસ્તુઓમાંથી નવીન નમૂનાનું સર્જન કરે, મોડલ મેકિંગ તરફ ઉદાસીનતા જોવા મળી હતી. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેવામાં વિદ્યાર્થીઓને ડર અને ઓછા રસ રૂચિ હતા. વિદ્યાર્થિનીઓમાં તરુણ અવસ્થામાં થતા શારીરિક ફેરફારોને કારણે કેટલીક મૂંઝવણો હતી અને માસિક સંબંધિત કેટલીક સમસ્યાઓ, તેમજ વિદ્યાર્થી અને સમાજમાં જોવા મળતા ભૂતપ્રેત, નજર લાગવી જેવી અંધશ્રદ્ધા અને પાખંડીઓ દ્વારા થતા ચમત્કારોના નિરાકરણ અને જાગૃતિ માટે હું મારું ઇનોવેશન રજૂ કરું છું પહલ. તો મારા ઇનોવેશનના નામ મુજબ જ સૌ પ્રથમ મેં શરૂઆત કરી કે વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓના રસ રૂચિ હું કેવી રીતે વધારી શકું. તો તે માટે મેં સ્ટેમ્પ આધારિત કેટલાક મોડલ મેકિંગ તરફ વિદ્યાર્થીઓને ઉત્સાહિત કર્યા અને 6-8ના 140 વિદ્યાર્થીઓ પાસે સ્ટેમ્પ આધારિત કેટલાક મોડલ અને નમૂનાઓનું નિર્માણ કરાવ્યું, જેના કારણે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રત્યે ખૂબ જ જાગૃત થયા, તેમનામાં વૈજ્ઞાનિક અભિગમનો સંચાર થયો. તેમાંથી શ્રેષ્ઠ 5 નમૂનાઓને પસંદ કરીને મેં વિદ્યાર્થીઓને સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં 5 વિભાગમાં પોતાની કૃતિઓ રજૂ કરવા માટે પ્રોત્સાહિત કર્યા, જેના પરિણામ રૂપે સીઆરસી કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અમારા વિદ્યાર્થીઓએ 2 વિભાગમાં પ્રથમ સ્થાન અને 3 વિભાગમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગ 5માં વિદ્યાર્થીઓએ જ જે મોડેલો બનાવ્યા હતા તેમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તો તેમાં મળતા સર્ટિફિકેટ્સ અને ટ્રોફીના કારણે અન્ય વિદ્યાર્થીઓમાં પણ મોડલ મેકિંગ, ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લેવામાં જે ઉત્સાહ જોવા મળ્યો તે ખૂબ જ અનેરો હતો. ત્યાર પછી મારી જે બીજી સમસ્યા હતી કે વિદ્યાર્થિનીઓ જ્યારે તરુણ અવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેમનામાં કેટલાક શારીરિક પરિવર્તનોને કારણે તેમને ઘણી મૂંઝવણો અનુભવાય છે, જેની તેઓ પોતાની માતાઓ સાથે પણ ખુલ્લા મને ચર્ચા કરી શકતી નથી. તો શિક્ષક મટીને મિત્ર બની સખી ભાવે વિદ્યાર્થિનીઓને માસિક સંબંધિત, તેમનામાં આવતા તરુણા સંબંધિત જે પરિવર્તનો હતા તે અંગે વિડીયો દ્વારા, ચર્ચા દ્વારા યોગ્ય સમજ આપવામાં આવી. તેમનામાં ત્યારે જાણવા મળ્યું કે ઘણી બધી વિદ્યાર્થિનીઓને ઇન્ફેક્શન સંબંધિત પણ સમસ્યાઓ હતી, જેના નિરાકરણ માટે તે વિદ્યાર્થીઓની માતાનો સંપર્ક કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેમની યોગ્ય સારવાર કરાવવામાં આવી. હાલ પણ વિદ્યાર્થિનીઓને તેમને લગતી દરેક સમસ્યાઓનું મિત્ર ભાવે ચર્ચા કરી તેનું નિરાકરણ કરવામાં આવે છે. ઘણા બધા વિદ્યાર્થીઓમાં અને તેમના પરિવાર તથા સમાજમાં ભૂત પ્રેત, જાદુતોના પાખંડીઓ દ્વારા કરવામાં આવતા ચમત્કારો વગેરે જેવી ઘણી બધી અંધશ્રદ્ધાઓ હતી, જેના નિરાકરણ માટે વિદ્યાર્થીઓને નાટક સ્વરૂપે એ બધા જે સમસ્યાઓ હતી અને એ બધા ચમત્કારો હતા તે દર્શાવવામાં આવ્યા. ત્યારબાદ દરેક ચમત્કાર પાછળ રહેલ વિજ્ઞાનનું જે સત્ય હતું એ પ્રયોગો દ્વારા સમજાવવામાં આવ્યું, જેના કારણે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થયો, તેમનામાં સર્જનાત્મકતાનો વિકાસ થયો. શાળાના 90-95% વિદ્યાર્થીઓની વિજ્ઞાનમાં રસ રૂચિ વધી, તેમનામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાયો, તેમની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું, અંધશ્રદ્ધા દૂર થઈ. બાળકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાના વાલીઓને પણ આ અંગે જાગૃત કરે, જેથી વાલીઓમાં પણ ઘણી જાગૃતિ જોવા મળી હતી. તો આ જ રીતે વિદ્યાર્થીઓ માટે સતત કંઈક નવું કરવાની અભિલાષા સાથે હું મારું ઇનોવેશન પહલ હાલમાં પણ કાર્યરત જ રાખી રહી છું. હાલ પણ વિદ્યાર્થીઓ પાસે નવીન મોડેલોનું નિર્માણ કરાવવામાં જ આવે છે. આ ઉપરાંત અંધશ્રદ્ધા,
ने लगता प्रयोगों प्रार्थना सम्मेलन में निदर्शन कर विद्यार्थियों ने लगती जे समस्याओ छे तेना माटे अलग थी समय फाड़वी तेओने एकलामां मळी ए लोकोनी समस्या जाणी एनुं निराकरण लावामां आवे छे। मासिक संबंधित अथवा अन्य जे गैरमान्यताओ छे तेनुं निराकरण लावामां आवे छे। तो आज रीते विद्यार्थीओ माटे सतत कंईक करता रही आपणे कंईक नवुं करवानी पहेल साथे अवाज इनोवेशनमां मळता रहीए। आभार, थैंक यू।